हेलो स्टूडेंट, वेलकम टू परिश्रम स्कूल। आज आपणे प्रकरण नंबर 11 विषय भणीशुं, जेनुं नाम छे फाइल व्यवस्थापन। आ चेप्टर माथी विद्यार्थी मित्रों 6 मार्क्सनुं बोर्डनी एक्जाम में पूछाय छे, एने के 6 एमसीक्यू आ चेप्टर माथी पूछाय छे। आ प्रकरण में आपणे जावा प्रोग्राम द्वारा हार्ड डिस्क परथी जुदी जुदी फाइलो अने डिरेक्टरीने केवी रीते उपयोग में लेवी, ओळखवी अने तेनुं संवर्धन करवुं ते जोईशुं। समग्र प्रकरण दरमियान आपणे इनपुट आउटपुट प्रक्रिया अने फाइलना व्यवस्थापन पर ध्यान केन्द्रित करीशुं। आ चेप्टर्समां आपणे हार्ड डिस्क परथी एटले के आपणे लोकल डिस्क सी डी ई अने डिरेक्ट માંથી જુદી જુદી ફાઇલો અને ડિરેક્ટરીઓ એટલે ફોલ્ડર્સ, એનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો એ બધી વસ્તુ આ ચેપ્ટરમાં આપણે શીખવાની છે। હવે આપણે જાવા આયો પેકેજમાં ઉપલબ્ધ સૌથી સામાન્ય ક્લાસ અને જાવા યુટિલ પેકેજના થોડા ક્લાસનો ઉપયોગ કરીશું। જાવા આયો, જાવા ઇનપુટ અને આઉટપુટ, અને જાવા यूटील। यूटील विषय तो विद्यार्थी मित्रों अपने आगना चेप्टर में भणी गया, जे डेट क्लास कैलेंडर क्लास में आप यूटील क्लास नो यूज करता था, बराबर छे। तो आ चेप्टर में जावा आपणे जावा आयो अने जावा यूटील पेकेज विषय थोड़ू घणु शीखवानु छे। हवे आपणे कॉम्प्यूटरनी फाइलोने आपणे समझीए। કોમ્પ્યુટરના સંગ્રહના સાધનોનો નાશવંત સંગ્રહ અને અવિનાશી સંગ્રહ। યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટરના સંગ્રહના સાધનોના પ્રકાર કેટલા છે? તો કે બે। તો કે ક્યા ક્યા? બરાબર, જે આપણે કોમ્પ્યુટર સિસ્ટમમાં ડેટા સંગ્રહ કરીએ છીએ એને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ। તો કે ક્યા ક્યા વિભાગ? તો કે નાશવંત સંગ્રહ અને અવિનાશી સંગ્રહ। ઓકે, હવે વન બાય વન બે વિશે ડિસ્કશન કરીએ। હવે પહેલું લેશું આપણે નાશવંત સંગ્રહ। નાશવંત સંગ્રહ એ કામ ચલાવ છે, જ્યારે કોમ્પ્યુટર બંધ થાય છે ત્યારે ચલમાં સાચવેલી માહિતી નાશ પામે છે। જાવા પ્રોગ્રામ કે જે ચલમાં કિંમતો સાચવી છે તે રેન્ડમ એક્સેસ મેમરીનો ઉપયોગ કરે છે। સામાન્ય રીતે ચલ ઓબ્જેક્ટ અને તેના અનુસંધાન રેમમાં સાચવામાં આવે છે। એક વાર પ્રોગ્રામનો અંત આવે અથવા તો કોમ્પ્યુટર બંધ થાય ત્યારે ડેટા નાશ પામે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારે આમાં એટલું યાદ રાખવાનું, નાશવંત સંગ્રહ એટલે કામ ચલાવ, કે મારી સિસ્ટમ બંધ થાય, બરાબર છે, કોઈ પણ આપણે કોમ્પ્યુટરને બંધ કરી તો જે ડેટાનો નાશ પામે એને કહેવાય નાશવંત સંગ્રહ। બીજું યાદ રાખવું, રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી। હવે એના પછી છે અવિનાશી સંગ્રહ। અવિનાશી સંગ્રહ, જ્યારે કોમ્પ્યુટરનો મળતો વીજ પ્રવાહ બંધ થાય ત્યારે પણ ડેટા નાશ પામતો નથી। ચાલો, પહેલાંમાં શું હતું નાશવંતમાં, કે કોમ્પ્યુટર બંધ થાય અથવા તો આપણો વીજ પ્રવાહ આપણે દેવાનું બંધ કરી દઈએ, ફોર ધ એક્ઝામ્પલ લાઇટ જતી રહે કે એવું કાંઈ પણ થાય, તો આપણા જે પણ ડેટા હોય એ નાશ પામે છે, એ નાશવંત સંગ્રહ હતું। જ્યારે અવિનાશી સંગ્રહ એટલે કે કોમ્પ્યુટર બંધ થાય તો ભલે, એને વીજ પ્રવાહ આપવાનું બંધ કરે તો પણ ભલે, જે ડેટા નાશ ન પામે એને આપણે કેવા ડેટા કહેશું? અવિનાશી સંગ્રહ। જાવા પ્રોગ્રામ જ્યારે ડિસ્ક ઉપર સાચવવામાં આવે છે ત્યારે આપણે કાયમી સંગ્રહનો ઉપયોગ કરીએ છીએ। કોમ્પ્યુટર ફાઇલ એ અવિનાશી સાધન પર સંગ્રહવામાં આવતો ડેટા સમૂહ છે। યાદ રાખો, કઈ કઈ વસ્તુની અંદર આપણે ડેટા સાચવી છીએ એને આપણે અવિનાશી સંગ્રહ કહેશું? તો કે ફાઇલો, હાર્ડ ડિસ્ક, યુએસબી ડ્રાઈવ એટલે આપણી બધી પેન ડ્રાઈવ, યુનિવર્સલ સિરિયલ બસ, બરાબર, ઓપ્ટિકલ ડિસ્ક એટલે અને કોમ્પેક્ટ ડિસ્ક, સીડી, ડીવીડી, પેન ડ્રાઈવ, આપણી હાર્ડ ડિસ્ક, એમાં જે પણ ડેટા આપણે સાચવી છીએ એને અવિનાશી એટલા માટે આપણે કહીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, હવે એ આપણે કોમ્પ્યુટર બંધ કરશું તો પેનડ્રાઈવમાં જે ડેટા હશે એ ડેટા ક્યાંય જશે નહીં, સીડીમાં ડીવીડીમાં ક્યાંય પણ ડેટા હશે એ ક્યાંય જશે નહીં। ફાઇલમાં સંગ્રહવામાં આવતો ડેટા ઘણીવાર સતત ડેટા તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓકે, હવે આપણે એના પછીનો પોઈન્ટ જો, ફાઇલ અને તેના
प्रकारों। चलो याद रखो, फाइल ने केटला विभाग में वेचवामां आवे छे, तो के बे। कई कई? टेक्स फाइल अने द्विअंकी फाइल। ओके, चलो हवे टेक्स फाइल विषे आपणे जोईए। टेक्स फाइल एवो डेटा धरावे छे के जे कोई टेक्स एडिटर द्वारा वाँची शकाय, कारण के डेटा आस्की अथवा यूनिकोड जेवी पत्तीना उपयोग द्वारा संगणकित करेलो होय छे। चलो टेक्स एडिटर एटले शुं? के जेमां तमे कंई पण लखी शको, वाँची शको, बराबर, एने आपणे टेक्स एडिटर द्वारा वाँची शकाशे। कारण के ई डेटा यूनिकोड अथवा तो आस्की में, चलो आस्की नु पूरु नाम याद रखो विद्यार्थी मित्रों, अमेरिकन स्टैंडर्ड कोड फॉर इन्फॉर्मेशन इंटरचेंज। पाछू रिपीट करूँ छू, अमेरिकन स्टैंडर्ड कोड फॉर इन्फॉर्मेशन इंटरचेंज। हवे यूनिकोड नु पूरु नाम जोई लो, यूनिवर्सल ट्रंक आउट ऑफ सर्विस कोड। ओके, बेना पूरा नाम तमे याद रखो। टेक्स फाइल डेटा फाइल होई शके छे जे हकीकत तो धरावती होई छे, जेवी के पेरोल्स फाइल, जे कर्मचारी नो क्रम, नाम, पगार समावेश, अथवा तो केटलीक टेक्स फाइलो के जे प्रोग्राम फाइल अथवा तो विनियोग फाइल पण होई शके छे। ओके, के टेक्स फाइल छे ई कई कई वस्तु धरावती हुई, तो हमें जीतू कर्मचारी ने पेरोल्स, पेरोल कर्मचारी ने होल प्रकार ने डिटेल्स, बराबर, कोई प्रोग्राम नो भी एमा समावेश करी शकाय छे, सॉफ्टवेयर नी सूचनाओं नो समावेश थई शके छे एमा, बराबर। हवे तमने एडिटर ना प्रकार आप्या छे विद्यार्थी मित्रों, बराबर, ए पण याद रखजो क्या क्या टेक्स एडिटर छे। गेडिट, वी, पिसो जेवा एडिटर अहीं आपने જોવા મળે છે। હવે એના અનુલંબન પણ આપ્યા છે ટેક્સ ફાઇલના, એ પણ યાદ રાખજો। આ બધા એડિટર છે જેમાં તમે તમારી ફાઇલ લખી શકો છો, એની સાથે એને ક્યાં ક્યાં એક્સટેન્શન સાથે આપણે સાચવીશું, ટીએક્સટી, ટેક્સ્ટ, જાવા અથવા તો સી। આપણે જાવા વિશે આગળ ઘણું ડિસ્કશન કરી ગયા, જાવાના પ્રોગ્રામ્સ પણ આપણે નોટપેડમાં લખીને આઉટપુટ જોઈ ગયું વિદ્યાર્થી મિત્રો। ઓકે, આ હતી આપણી ટેક્સ્ટ ફાઇલ। હવે આપણે જોઈશું દ્વિઅંકી ફાઇલ। द्विअंकी फाइल एवो डेटा धरावे छे जे लखाण तरीके संगणकित करातो नथी, एटले के एने आपणे संज्ञाथी संगणकित करवानुं नथी, तेनुं लखाण द्विअंकी स्वरूपे होय छे, जेनो अर्थ ए छे के डेटाने बाइट स्वरूपे उपयोगमां लेवाय छे। जो शुं कीधुं छे के तेनुं लखाण केवा स्वरूपे हशे, तो के द्विअंकी स्वरूपे। ओके, याद रखो तो एवा केवा એના અનુલંબનો ક્યાં ક્યાં હશે, તો કે જેપીજી ફાઇલ, MP3, ડોટ ક્લાસ, આપણે જેપીજી ઇમેજ હોય છે ને, ઇમેજ ફાઇલ હોય, આપણી MP3 ફાઇલ હોય કે ડોટ ક્લાસ ફાઇલ હોય, એ કેવા પ્રકારની ફાઇલ હશે, આપણી બાઇનરી ફાઇલ। ઓકે, એટલે કે આપણી દ્વિઅંકી ફાઇલ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ટેક્સ ફાઇલ અથવા તો બાઇનરી અથવા તો દ્વિઅંકી ફાઇલ, દ્વિઅંકીને આપણે બાઇનરી કહેશું। હવે છે જાવા ભાષા વિવિધ ક્રિયાઓને સમર્થન આપે છે જે ફાઇલ અથવા ડિરેક્ટરી પર કરી શકાય છે, એટલે કે જાવા પ્રોગ્રામ દ્વારા ફાઇલમાં આપણે કેવા પ્રકારની ક્રિયાઓ કરી શકીએ છીએ એનું આખું લિસ્ટ આપ્યું છે અહીંયા। પહેલું છે ફાઇલ કે ડિરેક્ટરીનો પથ નક્કી કરો, પથ એટલે પાથ નક્કી કરો, મિસ્ટેક છે પ્રિન્ટિંગ મિસ્ટેક, પાથ, પાથ એટલે કે એડ્રેસ, આપણી ફાઇલ કે આપણું ફોલ્ડર કઈ જગ્યાએ પડ્યું છે એ આખું એનું એડ્રેસ નક્કી કરવું। ફાઇલને ખોલવી, ફાઇલને એટલે ફાઇલ ઓપન કરવી, ફાઇલમાં લખવું એટલે ફાઇલ રાઇટ કરવી, ફાઇલ રીડ કરવી, ફાઇલ વાંચવી, ફાઇલને ક્લોઝ કરવી એટલે ફાઇલ બંધ કરી દેવી, ફાઇલ કાઢી નાખવી, ફાઇલને ડિલીટ કરી નાખવી અને ફાઇલના ગુણધર્મોની પૃચ્છા કરવી, એટલે કે એના એટ્રીબ્યુટ્સ, બરાબર। જાવા એવા તૈયાર આંતરપ્રસ્થાપિત ક્લાસ આપે છે જેમાં આવા બધા કામ પાર પાડવા આપણને મદદરૂપ થવા માટેની પદ્ધતિ આપેલી જ હોય છે। જાવા આપણે ઇનબિલ્ટ આ બધા કામ કરવા માટેની મેથડ આપે છે। આ ક્લાસ જાવા આયો પેકેજ, યાદ રાખો આયોનું પૂરું નામ પણ ઘણીવાર પૂછી શકે છે, ઇનપુટ આઉટપુટ, એ બધી વસ્તુ આ આયો પેકેજમાં હોય છે। જાવા સ્ટ્રીમના
ખ્યાલનો ઉપયોગ કરે છે અને તે બાઇટ્સ અને અક્ષરો પર આયો ક્રિયાઓને પાર પાડવા બે જુદી જુદી કક્ષાના જાવા ક્લાસ પૂરા પાડે છે. ફાઇલમાંથી માહિતી વાંચવી અને ફાઇલમાં માહિતી લખવાની વિસ્તૃત ચર્ચા આગળના વિભાગમાં આપણે કરવામાં આવશે. હવે ફાઇલમાં આપણે કઈ રીતે લખવું, કઈ રીતે વાંચવું, બરાબર, એ મોસ્ટ ઓફ બધી વસ્તુ આપણે આગળ આ ચેપ્ટરમાં સમજાવેલી છે. હવે આપણે જોશું જાવામાં ફાઇલ ક્લાસ. ઓકે, જાવા આયો ફાઇલ ક્લાસમાં ફાઇલ કે ડિરેક્ટરીની લાક્ષણિકતા વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. શું એમાં રાખવામાં આવે છે કે આપણી ફાઇલ અથવા એની ડિરેક્ટરીના જે પણ લક્ષણો હોય છે એ જાવા આયો ફાઇલમાં રાખવામાં આવે છે. કે જેમ ફાઇલ કે ડિરેક્ટરીના ગુણધર્મો મેળવવા ફાઇલ ક્લાસનો ઉપયોગ કરી શકાય, આપણે ફાઇલ કે ડિરેક્ટરીને ક્રિએટ, રીનેમ, ડિલીટ પણ કરી શકીએ. એટલે ફાઇલને ડિરેક્ટરીને આપણે નવી બનાવી શકીએ, એનું નામ બદલી શકીએ અને ન જોતી હોય તો આપણે એને ડિલીટ પણ કરી શકીએ છીએ. આપણે ફાઇલના વિવિધ ગુણધર્મો પણ જાણી શકીએ છીએ, જેવા કે ફાઇલના ઉપયોગની પરવાનગી, બરાબર, એટલે કે ફાઇલ આપણે યુઝ કરવા દેશે કે નહીં, ફાઇલનું કદ જાણવું, બરાબર, ફાઇલમાં છેલ્લે ક્યારે આપણે ચેન્જીસ એટલે કે સુધારા વધારા કર્યા હોય તેનો સમય વગેરે પણ આપણે જાણી શકીએ છીએ. ફાઇલ ક્લાસ સાથે સંબંધ ધરાવતો હોય તેવા ફાઇલ ઓબ્જેક્ટનું સર્જન કરવાનો ગર્ભિત અર્થ એ થતો નથી કે ફાઇલ કે ડિરેક્ટરી અસ્તિત્વ ધરાવે છે. એક ફાઇલ ઓબ્જેક્ટમાં હાર્ડ ડિસ્ક પરની ફાઇલ કે ડિરેક્ટરનું પાથનામ અથવા તો સરનામું મૂકવામાં આવે છે. ઓકે, એમાં શું આવે છે, એડ્રેસ મૂકે, કેમ કે એના વગર આપણે ખબર. હવે ફોર ધ એક્ઝામ્પલ, તમારી ફાઇલ કે ફોલ્ડર, બરાબર, તમે ક્યાં મૂકી છે, બરાબર, એ તમને ખબર હશે, પણ એ જ ફાઇલ કે ફોલ્ડર મારે ગોતવી હોય તો તમે મને એડ્રેસ આપશો. ફોર ધ એક્ઝામ્પલ કે ડી ડ્રાઈવમાં આ ફોલ્ડર છે, એની અંદર આ ફોલ્ડર છે, અથવા તો આ ફાઇલ છે, એ એનો પાથ અથવા તો એનું એડ્રેસ તરીકે આપણે ઓળખી શકીએ. ફાઇલ અથવા તો ડિરેક્ટરી પર વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ફાઇલ ક્લાસને આશરે કેટલી પદ્ધતિ, તો કે 30 પદ્ધતિ છે, બરાબર. જો કે તેમ છતાં ફાઇલમાંથી વાંચવા માટે કે ફાઇલમાં લખવા માટે ફાઇલ ક્લાસ કોઈ પદ્ધતિ પૂરી પાડતું નથી. આવી પ્રક્રિયાઓ પાર પાડવા માટે ઘણા બધા સ્ટ્રીમ ક્લાસ ઉપલબ્ધ છે. તો ચાલો આપણે ફાઇલ ક્લાસના વિવિધ ઉપયોગ માં લેવાતા સર્જકો અથવા તો પદ્ધતિ વિશે જોઈએ. હવે અહીંયા ફાઇલ ક્લાસના સર્જકો આપેલા છે, બરાબર. ફાઇલ ક્લાસના ઉપયોગ દ્વારા આપણે કોઈપણ ફાઇલને તેનો સંબંધિત પાથ આપીને અથવા તો શબ્દમાળા સ્વરૂપે તેનો સંપૂર્ણ પાથ આપીને અનુસંધાન આપી શકીએ. કોઈ ફાઇલ અથવા ડિરેક્ટરીનો ઉલ્લેખ કરવા ફાઇલ ક્લાસ નીચે મુજબના સર્જકો પૂરા પાડે છે. એટલે કે મારે કોઈને કહેવું હોય કે મારી ફાઇલ કે ડિરેક્ટરી કઈ જગ્યાએ છે, તો આપણે કઈ રીતે એને કહેશું, તો એનું અહીંયા લિસ્ટ આપેલું છે. ફાઇલ અથવા તો સ્ટ્રીંગ પાથ એટલે કે આપણો પાથ, કે આપણે કઈ જગ્યાએ આપણી ફાઇલ છે તે. ફાઇલ સ્ટ્રીંગ ડિરેક્ટરી પાથ અને સ્ટ્રીંગ ફાઇલ પાથ, એનો મતલબ કે કોઈ ફોલ્ડરની અંદર આપણી ફાઇલ પડેલી છે તો આપણે ત્યાં સ્ટ્રીંગ ડિરેક્ટરી પાથ અને ફાઇલ નેમ્સ, પછી ફાઇલ ડિરેક્ટરીઝ અને સ્ટ્રીંગ ફાઇલ નેમ. હવે ફાઇલ ડિરેક્ટરીઝ હશે, એની અંદર આપણે આપણી ફાઇલ હશે. હવે ઉપરયુક્ત સર્જકો માટે એક ઉદાહરણ લઈ લે. લિનક્સમાં ETC ડિરેક્ટરીમાં ઉપલબ્ધ પાસવર્ડ ફાઇલ સિસ્ટમમાં હયાત ઉપયોગકર્તાની માહિતી સાચવે છે. ધારો કે આપણે તેના ગુણધર્મ દર્શાવવા હોય તો નીચે દર્શાવ્યા 3 રીતના ઉપયોગ દ્વારા તેનો જાવા ફાઇલ ઓબ્જેક્ટ બનાવી શકીએ. એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે લિનક્સમાં ETC નામની એક ડિરેક્ટરી છે, એમાં પાસવર્ડ ફાઇલ સિસ્ટમમાં હયાત ઉપયોગકર્તાની માહિતી બધી સાચવી છે. તો આપણે એના ગુણધર્મ જ સાચવવા જોઈએ છે, તો આપણે કઈ રીતે લેશું, તો કે આપણે અહીં 3 રીત આપેલી છે. એમાં પહેલી રીત છે ફાઇલ ઓબ્જેક્ટ બરાબર ન્યૂ ફાઇલ ETC અને પાસવર્ડ, એવો પાથ દર્શાવીને. ઓકે, બીજી છે ડિરેક્ટરી
અને ફાઇલ નામને બે જુદા જુદા આર્ગ્યુમેન્ટ દર્શાવીને, એટલે કે આપણી ડિરેક્ટરી છે એટલે આપણું ફોલ્ડર છે અને આપણે ફાઇલને બે અલગ અલગ નામ આપીને. તો કઈ રીતે? ફાઇલ ફાઇલ ઓબ્જેક્ટ બરાબર ન્યૂ ફાઇલ ઇટીસી અને પાસવર્ડ, એટલે આપણી ડિરેક્ટરી અલગ છે અને આપણું એ ફાઇલનું નામ પણ અલગ છે. ત્રીજું છે ડિરેક્ટરી ઓબ્જેક્ટમાં મૂકેલી ડિરેક્ટરીના અનુસંધાનને વાપરીને, એટલે આપણે ફોલ્ડરમાં આપણે કઈ રીતે આપણી ફાઇલ મૂકેલી છે એના અનુસંધાનમાં. જો ફાઇલ ડિરેક્ટરી ઓબ્જેક્ટ બરાબર ન્યૂ ફાઇલ ઇટીસી, એટલે ઇટીસી નામની આપણે ડિરેક્ટરી છે, અને ફાઇલ ફાઇલ ઓબ્જેક્ટ બરાબર ન્યૂ ફાઇલ ડિરેક્ટરી ઓબ્જેક્ટ કે જેમાં પાસવર્ડ. ઓકે, હવે અહીંયા ફાઇલ ક્લાસની પદ્ધતિઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે યાદ રાખશું. ઘણીવાર એમસીક્યુમાં એની મેથડ પૂછાય છે, ઘણીવાર એનું ડિસ્ક્રિપ્શન પૂછાય છે. ડિસ્ક્રિપ્શન પૂછાણું હોય તો એમ કે એ કઈ મેથડ ઉપયોગમાં લેવાશે, તો આપણે મેથડ ઇઝી છે એકદમ. ઓકે, પહેલું છે બુલિયન એક્ઝિટ્સ. જો ફાઇલ કે ડિરેક્ટરી હયાત હશે એટલે કે આપણી પાસે હોય તો એ ટ્રુ કિંમત રિટર્ન કરશે, અધરવાઇઝ ઈ ફોલ્સ કિંમત રિટર્ન કરશે. બુલિયન ઇઝ ફાઇલ, જો ફાઇલ હયાત હશે તો યાદ રાખો, પેલું જે આપણે જોયું બુલિયન એક્ઝિટ એમાં ફાઇલ કે ડિરેક્ટરીની વાત કરી હતી, પણ બુલિયન ઇઝ ફાઇલમાં ખાલી ફાઇલ, જો એ ફાઇલ હશે તો એ આપણે શું હયાત ફાઇલ એટલે આપણી પાસે હોય તે ફાઇલ હશે તો એ રિટર્ન કરશે ટ્રુ, નકર ફોલ્સ. એ જ રીતે બુલિયન ઇઝ ડિરેક્ટરીઝ, જો આપણી પાસે ડિરેક્ટરી હયાત હશે એટલે કે આપણી પાસે જો ફોલ્ડર હયાત હશે તો એ ટ્રુ કિંમત રિટર્ન કરશે, અધરવાઇઝ એ ફોલ્સ કિંમત રિટર્ન કરશે. બુલિયન ઇઝ હિડન, હાઇડ એટલે છુપાવવું. આપણી કોઈ ફાઇલ કે ડિરેક્ટરીને આપણે છુપાયેલી હશે તો એ શું રિટર્ન કરશે? ટ્રુ રિટર્ન કરશે, બરાબર. સ્ટ્રીંગ ગેટ એબ્સોલ્યુટ પાથ, ફાઇલ કે ડિરેક્ટરીનો સંપૂર્ણ પાથ પરત કરશે. ઓકે, આપણે ફાઇલ કે આપણું ફોલ્ડર કઈ જગ્યાએ પડ્યું છે એનો આખે આખો પાથ આપણે રિટર્ન કરશે. સ્ટ્રીંગ ગેટ નેમ, ઓબ્જેક્ટ દ્વારા સંબોધાયેલ ફાઇલ કે ડિરેક્ટરીનું નામ પરત કરે છે. શું એ આપણે પરત કરશે? આપણું ફાઇલ કે ફોલ્ડરનું નામ. સ્ટ્રીંગ ગેટ પાથ, ખાલી નેમ હોય તો એ આપણું ફાઇલ કે ડિરેક્ટરીનું નામ રિટર્ન કરે, પણ ગેટ પાથ હોય તો આપણી ફાઇલ કે ડિરેક્ટરીનો પાથ એટલે કે આપણું એડ્રેસ એનું પરત કરશે. લોંગ લેન્થ, જે ફાઇલમાં રહેલા બાઇટ્સની સંખ્યા પરત કરે છે. જે ફાઇલ હોય આપણી એમાં જે બાઇટ્સની સંખ્યા હશે તે આપણે એ રિટર્ન કરશે. સ્ટ્રીંગ લિસ્ટ, ડિરેક્ટરીમાં ઉપલબ્ધ ફાઇલ અને ડિરેક્ટરીઓના નામ પરત કરે છે. આપણી ડિરેક્ટરીમાં જેટલી ફાઇલ અથવા તો જેટલા ફોલ્ડર હશે એ બધાની ડિટેલ્સ એ આપણે પરત કરશે. ફાઇલ લિસ્ટ ફાઇલ, ડિરેક્ટરીમાં ફાઇલ સૂચવતા પાથ નામના સારાંશનો એરે પરત કરશે, એટલે કે આપણી ડિરેક્ટરીમાં ફાઇલ સૂચવતા, એટલે કે આપણી ડિરેક્ટરીમાં ફાઇલ છે એનો સારાંશ, બરાબર છે. ઘણીવાર એવું હોય કે આપણી એક ફોલ્ડર હોય એની અંદર બીજા સબ ફોલ્ડર પણ હોઈ શકે અથવા બીજી કેટલી ફાઇલો પણ હોઈ શકે, તેનો આખો સારાંશ એ શું કરશે? એ રિટર્ન કરશે. ઓકે, આ આપણે શું જોયું? તો કે ફાઇલ ક્લાસની આ હતી આપણી પદ્ધતિ. ઓકે, કે કઈ રીતે આપણે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, ઘણીવાર